વાહન વ્યવહાર રાજ્યમંત્રીના વરદ હસ્તે રૂપિયા 8.88 કરોડને ખર્ચે નિર્માણ પામનાર સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ભાવનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા સહિતના રાજ્યના વિવિધ 21 બસ સ્ટેશનોના ઈ લોકાર્પણ અને 3 બસ સ્ટેશન તથા 2 સ્ટાફ કોલોનીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલને હસ્તે સુરેન્દ્રનગર ખાતે અંદાજીત રૂપિયા 8.88 કરોડને ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા, ધારાસભ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ અને અનેક રાજકીય મહાનુભાવની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા વાહન વ્યવહાર કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા યોજાનારા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર.